નમસ્કાર દર્શક મિત્રો, મારા સબર ન્યૂઝ કચ્છ ક્ષેત્રીય સમાચારમાં અત્યારે ખાસ કરીને એક પેચીદો પ્રશ્ન, ખાસ કરીને એક 8 નવેમ્બરના કહી શકાય કે બ્લેક મની ઉપર જાણે સર્જિકલ સ્ટ્રાઇક સર્જાઈ. સર્જિકલ સ્ટ્રાઇક એટલે અચાનક જ સરકારનો કોઈ પણ જે ગવર્નમેન્ટ યા તો સરકારને નુકસાનકારક કોઈ તત્વ હોય એના ઉપર કહી શકાય કે આપણી ભાષામાં હલ્લા બોલ, એ આતંકવાદીની છાવણી હોય કે પછી અર્થતંત્રમાં કંઈ પણ એવું ઘોટાળો થતો હોય ત્યારે અચાનક જ કંઈ નિર્ણય લેવાનો હોય. તો ખાસ કરીને આ મુદ્દે અત્યારે સર્જિકલ સ્ટ્રાઇકને લઈને લોકોના અવનવા અને વિવિધ મંતવ્યો જોવા મળે છે. પરંતુ મિત્રો, અત્યારે ખાસ કરીને આપણે ચર્ચા કરશું કાળું નાણું અને નકલી નાણું એ મુદ્દા ઉપર. ખાસ કરીને આજે ભુજ મત વિસ્તારના એમએલએ ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યનું આપણે રાહ જોઈ રહ્યા છે કે બેન સાથે ખાસ કરીને વાર્તાલાપ કરવાનો મોકો મળશે. અત્યારે બેન, ખાસ કરીને મુદ્દો એ છે કે આ જે સર્જિકલ સ્ટ્રાઇક જે છે એને આપ એક વિધાયક તરીકે, એક ભારતીય નાગરિક તરીકે, બે અલગ અલગ મુદ્દા તરીકે તમે કઈ રીતે જુઓ છો? સર્જિકલ સ્ટ્રાઇક ઓન બ્લેક મની, લોકોએ તરત જ આ વસ્તુને સ્વીકારી લીધી અને જે પ્રતિભાવ આવ્યો લોકોનો જી એ એટલી બધી જાણે ખુશીનો ઉત્સવ હોય એવી રીતે લોકોએ આ વસ્તુને સ્વીકારી છે કે જ્યાં પણ કોઈ આપણને મળે છે તો હસીને જ એમ કહે છે કે ખરું કર્યું મોદી સાહેબે, તો જોરદાર કર્યું એમ કે જેવી રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરી આર્મીમાં જી આતંકવાદી છાવણી, આતંકવાદી છાવણી પર જે રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરી અને લોકો એકદમ દંગ રહી ગયા અને એક ઉત્સવ જેવું વાતાવરણ થઈ ગયું, એવું જ બ્લેક મની એવો વિષય છે કે ઘણા વખતથી આ ચર્ચામાં હતો અને આપણે સૌ જાણીએ છીએ કે મંદી છે, પણ બ્લેક મનીના હિસાબે આપણું જે આર્થિક ડેવલપમેન્ટ જે થવું જોઈએ એ રૂંધાઈ જાય છે અને ઇનઇક્વાલિટી પ્રજાની અંદર જે થાય છે એને પરિણામે જ્યારે નરેન્દ્રભાઈ સત્તા પર આવ્યા ત્યારે એમનું લોકોને એ જ વચન હતું કે હું બ્લેક મનીને બહાર લાવીશ અને એના પ્લાનિંગ થયા, એની બધું તમામ જાતનું આયોજન ગોઠવ્યું અને ત્યાર પછી જ્યારે જોયું કે હવે આ સમય છે કે હવે બ્લેક મની પર આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરવી જ પડશે, કારણ કે જેમ આતંકવાદીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરવી પડી એ જ રીતે આ બ્લેક મની મેઇન વિષય તો એ જ હતો કે તે આતંકવાદીઓને સપ્લાય થાય છે, દુશ્મન દેશો બહારની પ્રવૃત્તિઓ જે છે એ ખાસ કરીને એમાં થાય છે અને એટલા માટે સર્જિકલ સ્ટ્રાઇક આતંકવાદીઓ પર જે રીતે આપણે કરી એ પછી આપણે આ પગલું અનિવાર્ય જ હતું અને આ પગલા સિવાય કોઈ છૂટકો જ નહોતો, કારણ કે એ લોકોના જે પૈસા મળે છે આતંકવાદીઓને એ અને દુશ્મન દેશોને એને બ્રેક કરવું હોય તો આ બ્લેક મની જે આપણા છે એને માટે એના ઉપર આ જાતનો હલ્લાબોલ કરવું જ પડે અને અચાનક જ કરવું પડે અને એક સુખદ આશ્ચર્ય કહીએ તો એવું એક વાતાવરણ જ્યારે જાહેરાત કરી નરેન્દ્રભાઈ ત્યારે આપણને જોવા મળ્યું. બેન, આ વાત કરી 8 તારીખ 8 નવેમ્બરના સમી સાંજે લોકોને આમ વોટ્સઅપ ઉપર સૌપ્રથમ મેસેજ વાંચવા મળ્યા, ત્યારે પછી લોકો ટીવી જોયું કે ના ના આ તો સમાચાર સાચા છે અને સમગ્ર દેશમાં જાણે એક જશ્ન, એક કહી શકાય કે દિવાળીનો જાણે ફરી પાછો એક માહોલ ઉભો થયો એવો માહોલ હતો. પરંતુ સમયાંતરે 2-3 દિવસ પછી લોકોમાં ક્યાંક થોડીક ચિંતાનું એક મોજું ફેરાયું, જ્યારે બેંકમાં લાઈનમાં ઊભું રહેવાનો જે વારો આવ્યો ત્યારે એ જે જશ્ન હતો એ ધીમે ધીમે ઓસરતો ગયો. તો એને લઈને તમે શું કહેશો? હું એવું કહીશ કે કોઈ પણ આવી વસ્તુ જ્યારે આવતી હોય છે અચાનક ત્યારે એના જે પડઘા હોય એની સાથેના જે એડજોઇનિંગ પ્રશ્નો આવતા હોય એ જેવા જેવા પ્રશ્નો આવતા ગયા એવું એવું સરકાર જાગૃત છે ને તમામ જગ્યાએ સરકારે જે કાંઈ પ્રશ્નો આવે એને હલ કરવાની કોશિશ કરી છે, કારણ કે આ વસ્તુ એવી છે કે આપણે કહે છે ને કે પડશે એવા દેવાશે એવો વિષય આની અંદર હતો અને જે કાંઈ વિષયો આવ્યા લોકો પણ હું આપને એક વસ્તુ ચોક્કસ કહી કે આપણા દેશના લોકો અને ખાસ કરીને ગુજરાતના લોકો એ તો દેશ માટે જે માય કન્ટ્રી માય ગુજરાત એ જે ભાવના છે કે મારું ગુજરાત એ જે ભાવના છે એના માટે ગમે તે કરવા તૈયાર છે,
ભલે આપણે સરહદ પર જઈને લડતા નથી, પણ એના માટેનું ખાસ કરીને સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો, અત્યારે આપણું લાઈવ પણ ચાલુ છે અને બાજુમાં બીજું સ્ક્રીન છે જેમાં લોકો અત્યારે ખાસ કરીને લાઈન ઉપર ઉભા છે અને અમે એનું પણ લાઈવ કર્યું છે, લોકોના પ્રતિભાવ પણ જોયા છે. બહુ વ્યવસ્થા, પણ અત્યારે તમે જોવો છો પોલીસ કર્મીઓ ક્યાંક પાણી પીવડાઈ રહ્યા છે, ક્યાંક બીજેપીના લોકો જે છે, અને હવે ધીમે ધીમે કહી શકાય કે અન્ય પાર્ટીના લોકો પણ અત્યારે લોકોની ચિંતા સેવી રહ્યા છે. પરંતુ એની વચ્ચે બેન ખાસ કરીને રૂપિયાની જે આર્થિક તંગી હતી એને લઈને થોડીક લોકોને એમ થયું કે અમારા રૂપિયા રહી જશે, તો જોકે મોદી સાહેબે 8 તારીખના જ કીધું કે તમારો 1-1 રૂપિયાનો હિસાબ તમને મળી જશે. તો આ મુદ્દાને લઈને શું સાંત્વના આપશો એ જે ધારાસભ્ય તરીકે? પૈસાની કોઈ સમસ્યા નથી થવાની, એક સાથે કોઈને રૂપિયા વાપરવા નથી. લોકોને એક વસ્તુની ગેરંટી છે કે તમારી પાસે જે નોટો છે, જે વ્હાઇટના પૈસા છે તમારી પાસે, તમારા પ્રામાણિકતાના જે પૈસા છે, આ પૈસા વાળા લોકોને ક્યાંય કોઈ પ્રોબ્લેમ નથી થવાનો, કારણ કે આપણને પૂરતો સમય છે અને જેમ જરૂર પડે એમ લોકોને દર અઠવાડિયે આપણે જે રીતે પૈસા બેંકમાંથી લેતા હોઈએ છીએ, એટલે હું સમજું છું ત્યાં સુધી પૈસાનો પ્રશ્ન સામાન્ય લોકોને સામાન્ય વ્યવહારમાં આવવાનો નથી, પણ લગ્ન જેવા પ્રસંગો હોય. અને હોસ્પિટલની અંદર પણ તમે જોઈ શકો છો કે હવે પહેલા 5-6 દિવસ તકલીફ પડી, નવું હતું, પણ પછી લોકો બધા સેટ થઈ ગયા. હું હમણાં જ સેલ્બી હોસ્પિટલમાંથી આવી ગઈ કાલે હતી, ક્યાંય કોઈ પૈસાનો પ્રોબ્લેમ મેં ત્યાં જોયો નથી, આરામથી હોસ્પિટલ ફર્સ્ટ ક્લાસ ચાલે છે એવું તમામ જગ્યાએ. એટલે હું કહી શકું છું કે સામાન્ય વ્યવહારની અંદર પૈસાની કોઈ તકલીફ કોઈને નથી. ઓન ધ કોન્ટ્રરી, મને એવું લાગે છે કે બહેનો માટે તો ખૂબ અગત્યનો વિષય બની ગયો કે ખોટા ખર્ચા બંધ થઈ ગયા. મોદી સાહેબ પણ કીધો અને જે હમણાં તારાચંદભાઈ નો જે સ્નેહ મિલન અત્યારે વાસણભાઈ અને અન્ય નેતાઓ પણ કહ્યું કે વડીલો જે હતા, મા બાપને જે તરછોડી મૂકવામાં આવ્યા હતા એના ખાતામાં પણ રૂપિયા જે એના દીકરાઓ મૂક્યા, પરંતુ એ ખાસ કરીને ખુશીનો પ્રસંગ છે, પરંતુ આવી રીતે મૂક્યા ને એ થોડુંક દુઃખ થાય છે કે જ્યારે ખાસ કરીને હાર્યા ન વરે, પરંતુ વાર્યા ન વરે, પરંતુ હાર્યા વરે અત્યારે લોકો એવી રીતે પણ પૈસા વાપરે. એક વસ્તુ કહીશ કે મા બાપને જે આશ્રમમાં મૂકતા હોય છે, કે જે પોતાના મા બાપને સરખી રીતે ઈચ્છા મુજબના રાખી નથી શકતા, એમાં એમના કૌટુંબિક પ્રોબ્લેમ હોય છે. કોઈ પણ દીકરાની ઈચ્છા મા બાપને તરછોડવાની હોતી જ નથી. અને જ્યારે આ પ્રસંગ આવ્યો ત્યારે હું તો એમ કહીશ કે એને મોકાનો ચાન્સ લઈ લીધો, અને પોતાના મા બાપ પોતાની ઈચ્છા હોય ને, મા બાપ માટે નહીં, દીકરાની ઈચ્છા મા બાપને ફેંકી દેવાની કે તરછોડવાની હોય જ નહીં કોઈ દિવસ, પરંતુ કૌટુંબિક વ્યવસ્થા જાળવવા માટે એ એડજસ્ટમેન્ટ કરતો હોય છે. દીકરો પીસાતો હોય છે, પણ આ મોકો મળ્યો એટલે મને તો એમ લાગે છે કે મા બાપને એને યાદ કરીને મોકો ઝડપી લીધો છે અને પૈસા જમા કર્યા છે. ખાસ કરીને એક એવો ગણગણા કે કોઈકની સજા જે છે, કોઈ ભોગ, જેમ કે ખાસ કરીને આમ કહી શકાય કે આંગળીના વેઢે ગણી શકાય એટલા કાળાબજારીઓ કે એટલા હશે લોકો, પરંતુ એ કોમન મેનની સંખ્યા વધારે છે. તો એ લોકો કીધું કે ભાઈ એના કારણે અમારો શું વાંક, એકચ્યુઅલી જો સરકારે આયોજન કર્યું હતું એના ઉપર સીધી તવાઈ આઈટી, અને ખાસ કરીને અત્યારે બીજો મુદ્દો એ પણ આવે છે બેન કે આયકર વિભાગ જે છે એની નબળાઈના કારણે સમગ્ર જે છે ચલણ બદલવું પડ્યું, એનાથી આપ સહમત છો કે ઇન્કમ ટેક્સે જે ક્યાંક ચૂકવણી? એવું એટલે નહીં કહું કે શરૂઆતમાં આ બધું જ મોદી સાહેબે કર્યું. જી, આઈટી ની રેડો બધે થઈ, આપણે જોયું છે ખૂબ રેડો થઈ તમામ ક્ષેત્રમાં થઈ, ડોક્ટરો ઉપર થઈને, વકીલો ઉપર થઈને, વેપારીઓ ઉપર પણ થઈને, અધિકારીઓ ઉપર પણ થઈ, આ બધું જ કર્યું. એની સાથે સાથે એમને જે કઈ વ્યવસ્થા કરવાની હતી કે ભાઈ બ્લેક મની તમે જાહેર કરો, સ્કીમ પણ જાહેર કરી કે તમે 30% ભરી દો અને તમારા પૈસા વ્હાઈટ કરી જાઓ, એ પણ કરી જાઓ, છતાં પણ આ વસ્તુ બહાર ના આવી અને એટલું બધું આપને જોતું તો રિઝલ્ટ ન મળ્યું. કોશિશ બધી થઈ છે પણ એ રિઝલ્ટ ન મળ્યું, અને જોયું કે આતંકવાદીઓ અને દુશ્મન દેશોને આ પૈસા આપણા જાય છે, આપણું બ્લેક મની ત્યાં આપણા નાણાં જાય છે, અને એનો બ્રેક એ અતિ જરૂરી હતો અને ક્રિટિકલ સ્ટેજ ઉપર જ્યારે આ વિષય આવી ગયો એટલા માટે આ તાત્કાલિક આ ત્રીજું સ્ટેપ છે. પહેલું સ્ટેપ છે જ નહીં, અને ભલે કોમનવેલ્થ ને તકલીફ પડે પણ આમાં કોમનવેલ્થ ની તકલીફ લોકોના જે ઉદ્ગારો છે હું આપને કહું છું, અમને બહુ લોકો મળતા હોય, તો એ લોકો કહેતા હોય છે કે ના ના દેશ માટે થોડોક ભોગ તો આપણને પણ આપવો પડે. મેં જોયું છે કે કોઈ એક માણસની આવી ફિલિંગ આજે છે, કારણ કે પૈસા ઓછા ખાતામાં પડ્યા છે, બેંકમાં જમા કરાવવાની ક્યાંય મનાઈ નથી,
તો થઈ જ જાય છે જેમાં. એના માટે ખાસ કરીને અભિનંદન એટલે એ રીતે આપી શકે કેન્દ્ર સરકારને, મોદી સાહેબની સરકારને, કે એમણે જે છે એ સ્ટેપ બાય સ્ટેપ તો ભર્યા. તમે જે વાત કરી છે કે જનધન યોજના અંતર ખાતું ખોલાવવાની, એટલે લોકો એ પણ એ નહીં કહી શકે બરાબર. એની એની વચ્ચે પણ ખાસ કરીને એવું લાગે છે કે સ્વિટ્ઝરલેન્ડ જેમ આપણો દેશ, ખાસ કરીને ન્યુઝીલેન્ડ ને સ્વિટ્ઝરલેન્ડ જે છે કે ઈ મની છે, ઈ ટ્રાન્ઝેક્શન જે છે એનું ખાસ કરીને પ્રમાણ વધે. મોદી સાહેબે પણ કીધું કે રેલવે હોય, શોપિંગ મોલ હોય, ત્યાં જગ્યાએ તમે કાર્ડ લઈને તમે જાઓ એટલે તો સેફટી પણ રહેશે અને જે ટ્રાન્ઝેક્શન છે એ ખાસ કરીને સાફ થઈ શકે. તો આ બધી જ વાતને લઈને લોકો હવે ઘર કરતા બેંકમાં રૂપિયા વધુ સેફ સમજે છે, એના વિશે શું કહેશો? હું આપને કહીશ કે જે સિસ્ટમ આવી અચાનક બધાની સામે, એટલે લોકોને રિયલાઇઝ થયું કે ક્રેડિટ કાર્ડનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે, એટીએમ ડેબિટ કાર્ડનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. અને સાથે સાથે એ લોકોને એ પણ સમજ પડી ગઈ કે ભાઈ આ જે કંઈ થઈ રહ્યું છે એ સામાન્ય માણસ જેને કોઈ આવી સમસ્યા નથી બ્લેક મનીની, એને કોઈ પ્રશ્ન જ નથી. વહેલું મોડું થાય, બાકી એના પૈસા તો સલામત જ છે, એટલે એ વસ્તુ લોકોને સમજાઈ ગઈ છે. એટલે હું માનું છું ત્યાં સુધી ઓવરઓલ બધી જગ્યાએ ખૂબ સારો પ્રતિભાવ છે. 10-20 વેદે ગણા એવા તમે કીધું ને એવા લોકોને, જે બ્લેક મની વાળા જે લોકો છે એના માટે તો આ સર્જિકલ સ્ટ્રાઇક છે. એમને તકલીફ થાય તો ક્યાં વાંધો છે કોઈને. આશા રાખીએ કે આપણે ખાસ કરીને આખે જે છે એ પરિપૂર્ણ થાય, પરંતુ એના ઉપર પાણી ઢોળ થાય એવા બનાવો પણ બની રહ્યા છે. જેમ કે ખાસ કરીને બેંકમાં સમય મર્યાદા, સમય બાદ જેમ કે બેંકનો સમય 6 વાગ્યાનો છે, તો 7 થી કરીને રાત્રે 12 વાગ્યા સુધીનું જે ટ્રાન્ઝેક્શન છે એ ચિંતાજનક છે બેન. પછી સીએ અને દલાલોની જે વચેટિયાઓની જે સાંઠગાંઠ છે એને લઈને જે રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી બેંકો આવે છે એ રૂપિયા લોકો સુધી ન પહોંચી અને કાળા બજારના ખાતામાં જાય છે, તો એના મુદ્દેને લઈને તમે ખાસ કરીને શું કઈ કાયદાની એક નવો, કારણ કે આ અર્થતંત્રનો આખો મુદ્દો બન્યો છે. ભલે આઈપીસીમાં આપણી કલમ ન હોય, પરંતુ એને લઈને રાષ્ટ્રદ્રોહ જેવો ગંભીર ગુનો લગાડવો જોઈએ. એ જે ધારાસભ્ય છો આપ, ધારા તમારા માધ્યમથી જ બનતા હોય છે કાયદા, તો એને લઈને તમે કેટલા સ્ટ્રિક્ટ હશો? હું આપને કહીશ કે મોદી સાહેબે જે કહ્યું છે લોકોને કે મને 50 દિવસ આપો, જી મોદી સાહેબ માટે હું કહીશ આ સ્ટેજે, હી ઇઝ અ મેન ઓફ મેનેજમેન્ટ, હી ઇઝ અ મેન ઓફ પ્લાનિંગ, જી હી ઇઝ અ મેન ઓફ વી કેન સે કે ગરીબ ના બેલી જે આપણે કહીએ છીએ ને, એટલે સૌથી પહેલી ચિંતા એ ગરીબો ની કરે છે. જી એમણે કીધું છે કે સાચા માણસો નો પૈસા નહીં. મેન ઓફ મેનેજમેન્ટ ને પ્લાનિંગ અને મેન ઓફ માર્કેટિંગ. બરોબર, તમે જોયું કે મેનેજમેન્ટ પણ જોઈ લીધું કે જે રીતે એમને સર્જિકલ સ્ટ્રાઇક કરી અને જે રીતે આ બ્લેક મની માટેનું જે આયોજન કર્યું, એ આયોજન આખું આપણે જોઈ રહ્યા છીએ ને. સાથે સાથે જે રીતે નરેન્દ્રભાઈએ કહ્યું છે કે મને 50 દિવસ આપો, એના અનુભવોમાંથી જે કાંઈ નિચોડ આવશે એના ઉપરથી કાયદાઓ પણ બનાવવા પડશે, તો એ પણ બનશે. પણ ક્યાંય છટકબારી ન રહે એ વસ્તુનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવશે. કે આજે નથી ખબર આપણને કે કેવા કેવા લોકો પોતાની બુદ્ધિઓ આની અંદર વાપરશે, કેવા ષડયંત્રો કરશે, વાપરી રહ્યા છે, ષડયંત્રો કરી રહ્યા છે. આ બધી જ વસ્તુ કોઈ છુપી રહેવાનું નથી, બધું જ આવી જવાનું માર્કેટમાં. એવું આવશે એના માટે કાયદાઓ બની જશે. આશા રાખીએ છીએ કે ખાસ કરીને જે લોકોની એક સમસ્યા છે કે જે ખોટું કરી રહ્યા છે એને ખરેખર સરકાર પકડે. અને અમને તમે કહી દે કે અમે પણ વિડીયોમાં લોકોના ઇન્ટરવ્યુ લીધા છે જે ખરેખર પોતાના પૈસા નહીં, કોઈક શેઠના યા તો કોઈકના પૈસા લાઈનમાં લઈ અને પોતે એ બદલાવવા માટે આવી રહ્યા છે અને એના માટે 400 કે 4000 થી કરી અને 5000 સુધીનું કમિશન પણ મળે છે. તો આ એક ક્રાઇમ છે, એ લોકોને ખરેખર ખબર પડવી જોઈએ. અને એની વચ્ચે બેન એ પણ કહીએ કે ખાસ કરીને જો આવો ક્રાઇમ થાય તો એના માટે 12 દિવસમાં હજુ પણ પોલીસે કામગીરી કરી હોય, વહીવટતંત્રે કામગીરી કરી હોય, એવો બનાવ જે છે ને લોકોમાં વિશ્વાસ પેદા થાય એવો બનાવ બન્યો નથી. જેમ કે ખાસ કરીને આપણે એસીબીનો કેસ બન્યો, હા એસીબીનો કેસ બન્યો કે ચાલો એ વસ્તુ, પરંતુ જે બેંકને લઈને જે વહીવટ થાય છે એમાં ખાસ કરીને જે કંઈક નબળાઈ પડતી હોય, એટલે જેવા જેવા સમજણ નથી કેસ સામે આવશે ને, એટલે એક્શન થવાની છે, કડકમાં કડક એક્શન થવાની છે. કોઈ એમ સમજતા હોય કે અમે બચી ગયા કે છટકબારી આવી ગઈ એ વિષય નથી રહેવાનો. પણ હું આ જગ્યાએથી લોકોને એટલું જ કહેવા માંગુ છું કે નરેન્દ્રભાઈએ જે કહ્યું છે કે દેશ બદલ રહ્યા છે, તમારા ઘરનું રિનોવેશન થતું હોય તો તમને તકલીફ પડે જ, પણ પછી નવા ઘરમાં રહેવાની જે મજા આવે, એટલે જે ઇકોનોમિક પોલિસી અત્યારે જે આપણે આખા વર્લ્ડની અંદર જે મંદીનું વાતાવરણ છે, જે સમસ્યા આવી છે, મને એમ લાગે છે કે ભારત આ સમસ્યાઓમાંથી ખૂબ ઝડપથી આ વિષયની અંદર બહાર આવી જવાનો અને આપણી આર્થિક જે સદ્ધરતા છે એ વધુ ને વધુ સારી બનવાની છે. આ બ્લેક મનીના વિકસિત દેશ તરફ ખૂબ સારું થવાનું છે આપણું, પણ એના માટેનો લોકોની અંદર ધીરજ જોઈએ. લોકોએ
આ વસ્તુને ધીરજ રાખી જ છે. હું લોકોને અભિનંદન આપીશ કે લોકોએ એટલું બધું સરસ રીતે આ વિષયને લીધો છે, ને લોકો પોતે કહે છે કે દેશ માટે ભોગ આપવો પડે, પણ બધું સારું લોકોનું જ આમાં થવાનું છે. અમે માર્કેટમાં ખાસ કરીને ગયા છીએ રૂબરૂ, અને એના અનુભવથી કહે છે કે વેપારીઓ કહે છે ધંધો નથી, પરંતુ જે થયું છે તે સારું થી એના અંતિમ શબ્દ હોય છે, અંતિમ શબ્દ હોય છે કે જે થયું છે સારું છે, પરંતુ એની વચ્ચે બેન આવકવેરાની ભૂમિકા હવે ખાસ કરીને મજબૂત બને, કારણ કે આવકવેરાની કલમ 133(6) મુજબ હવે પૂછપરછ પણ શરૂ થઈ ગઈ છે અને લોકોને ફરફડી જાય. દિવાળી પછીના દિવાળી કાર્ડ જે છે એ મળવાના ચાલુ થઈ, એના વિશે ખાસ કરીને શું કહેશો? એટલે હું ચોક્કસ કહીશ કે હજી પણ વધુ ને વધુ પોલિસી બહાર આવશે અનુભવો પરથી, અને ઇન્કમ ટેક્સમાં જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે કરચોરી થાય છે, લોકો કરચોરી કરીને જે પૈસા સંગ્રહ્યા હતા, હું તો લોકોને બી કહીશ કે તમે તો વગર વ્યાજે આ પૈસા વાપર્યા છે, આજે ને તો કાલે તમારે ભરવાના છે, તો ખરેખર તમારે જે સ્કીમ સરકાર આપે છે એમાં પૈસા ભરી દેવા જોઈએ અને વ્હાઈટના પૈસા કરી દેવા. સ્કીમ શબ્દને પકડીશ બેન, ખાસ કરીને શું છે સરકારની પોલિસી? અત્યારે લોકો એમ છે કે મારા કરોડ રૂપિયા છે એ ગયા સરકાર લીધા, પણ ખરેખર એવું નથી. સરકાર પોતાનો જે ટેક્સ છે કર છે એના ઉપર વોચ રાખે, એના વિશે થોડુંક તમે કહો એટલે લોકોને ખબર પડે. જે કઈ ટેક્સ તમને ભરવાનો થતો હોય એ તમે ડિક્લેર કરો તમારા પૈસા, અને કાયદા મુજબ જે નિયમ મુજબનો ટેક્સ છે એ તમે ભરી દો, અને વ્હાઈટ મની લઈ લો. જેટલા વર્ષ તમે બ્લેક મની વાપર્યા છે એ તો તમને ફાયદો જ થયો, તેનું વ્યાજ ભરો છો ને એમ માનો ને તમે. પણ હવે સમય આવી ગયો છે કે હવે કરચોરીનો સમય પૂરો થઈ ગયો. નરેન્દ્રભાઈએ જે રીતે કામગીરી ચાલુ કરી છે એ જોતા આ સિવાય કોઈ બીજો વિકલ્પ નથી, અને નરેન્દ્રભાઈ પોતાના નિર્ણયમાં બહુ મક્કમ છે, બહુ સ્ટ્રોંગ છે, કારણ કે નિર્ણય પાસેનો જે ધ્યેય છે એ દેશ બચાવવાનો છે, દેશને બદલવાનો છે, લોકોની માનસિકતા બદલવાનો છે. ખાસ કરીને એમણે કીધું કે મારો નિર્ણય છે મારી કડક ચાય જેવો છે, પરંતુ કેજરીવાલ એમ કે છે એ તો ઝેર પીવડાવે છે. સાહેબ કેજરીવાલ છે ને એની દશા તમે જોઈ ને હમણાં મીટિંગમાં કેટલા લોકો એના પર ઉપડી આવ્યા હતા, મમતા બેનર્જીને બનેલી રેલી ફેર એ તમને એ જ બતાવે છે કે લોકો નરેન્દ્રભાઈ સાથે છે. નરેન્દ્રભાઈ એક યુગ પુરુષ છે, યુગ બદલાઈ રહ્યો છે, હું તો એમ કહીશ કે યુગ બદલ રહ્યો. બેન તમારો સાથી પક્ષ ભૂતકાળમાં શિવસેના પણ એમની અત્યારે અગેન્સ્ટમાં છે, ખાસ કરીને મમતા બેનર્જી, શિવસેના, કોંગ્રેસ અને કેજરીવાલ, આમ આદમી પાર્ટી, તેમ છતાં લોકો જે છે તમને ચાહી રહ્યા છે, પરંતુ અમુક રાજકીય પક્ષોનો સહયોગ નથી મળતો, ત્યારે એના વિશે ટિપ્પણી શું? સાહેબ રાજકીય પક્ષો છે ને એ પોતાનું જ આયોજન કરતા હોય, નરેન્દ્રભાઈ સફળ થાય નરેન્દ્રભાઈ ને વાહવા થાય તો એમને ના જ ગમે, એટલે તો સ્વાભાવિક છે કે એમને જેટલા કઈ અવરોધો ઉભા કરવા હોય, જે કઈ નવી ટેકનિકો મૂકવી હોય, આ બધો પ્રચાર પ્રસાર આક્ષેપો બધું કરવાના જ છે, અને એમાં આપણને કોઈ વાંધો નથી, પ્રજા આપણી સાથે છે, આપણું ધ્યેય શુદ્ધ છે, પ્રજાનું ભલું કરવાનું છે, દેશનું ભલું કરવાનું, પ્રજા નહીં પરંતુ પાકિસ્તાન પણ તમારી સાથે છે. તમને કહી દઉં, ખાસ કરીને મેં હમણાં જ ઇલેક્ટ્રોનિક ત્યાં બધા લોકો પત્રકારો સાથે જાતે એમણે કીધું કે મોદી સાહેબનો આ નિર્ણય જે છે ખરેખર એવો પાકિસ્તાનને પણ લેવો જોઈએ, અને સૌથી વિશેષ મેં આજે જ એનું સમાચાર મળે કે મુશરફ જે ત્યાંના રાષ્ટ્રપ્રમુખ રહી ચૂક્યા છે અને લશ્કરી વડા, એમણે તો સતત ભારતને ક્યાંક ને ક્યાંક વિરોધ કર્યો છે, પરંતુ આ કરન્સી બદલવાનો નિર્ણય મુશરફે પણ આવકાર્યો છે, પરંતુ સાથે સાથે એક પત્રકારે એક સરસ વાત કરી છે કે મોદી સાહેબને આ નિર્ણય તો મેં આવકારી છે, પરંતુ એને પાકિસ્તાન સાથેના સંબંધો સુધારવા છે, વાજપેયી બનવું પડશે, તો અજાત શત્રુ વાજપેયીની છબી અને મોદી સાહેબની છબી વિશે ખાસ કરીને પાકિસ્તાનના પત્રકારોની ટિપ્પણી. હું આપને કહીશ વચ્ચે આપે જે કહ્યું કે પાકિસ્તાને વખાણ્યું, હું આપને કહીશ કે દુનિયાના કેટલાય દેશોએ વખાણ્યું છે. આજે ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ચાન્સેલર લ્યુઈસ એ પણ સ્ટેટમેન્ટ આપ્યું છે કે નરેન્દ્રભાઈ આપે છે, અને વર્લ્ડ બેંકના અનેક લોકોએ દુનિયામાં આ સ્ટેપને વખાણ્યું છે, અને મોદી સાહેબના ભરપેટ વખાણ કર્યા છે. મોદી સાહેબે જે એક્શન લીધા છે એને તમામ લોકોએ આવકાર્યા છે, ત્યારે આપણા માટે વિરોધ પક્ષો શું કહે છે અને એ કેવા આક્ષેપો કરે છે એ વસ્તુ ગૌણ બની જાય છે. વિરોધ પક્ષોનું એ કામ છે ને એ કરે, આપણા માટે જે કઈ સૂચનો આવતા હોય જે ક્રિટિસિઝમ માંથી એ સૂચનો મુજબ લોકોને તકલીફ ના પડે એ જ વસ્તુમાં કામે બધા લાગી ગયા છે. મિત્રો ખાસ કરીને આજે રવિવારના દિવસે ખૂબ જ મહત્વનું શિડ્યુલ હોવા છતાં પણ અમુક પ્રોગ્રામો પતાવીને પણ બેને ખાસ કરીને લોકોના ખાસ કરીને પ્રશ્નોને મહત્વ મળી શકે, એમને વાંચા મળી શકે એ માટે ખાસ કરીને રવિવારે પણ આજે તેઓ સમય ફાળવ્યો છે. 4 વાગ્યાનો સમય ને તો સામાન્ય રીતે રવિવારે એમ કે આરામ કરશું, પરંતુ અત્યારે તમે તમારા સોફા ઉપર બેઠા હશો, અમે અત્યારે સ્ટુડિયોમાં પ્રશ્નો કરી રહ્યા છીએ, અને દેશના આ બધા મુદ્દાને લઈને કદાચ એવો એકાદ મુદ્દો મારા તરફથી, લોકો તરફથી, યા તો પછી બેન તરફથી મળે અને
આપણા જે લોકોને અત્યારે જે પીડા ભોગવી રહી છે એમાંથી થોડો કંઈક છુટકારો મળે અને જે સારું થયું છે એ વધુ સારું થાય એના માટેનો છે. બેનનો પરિચય ટૂંકમાં કરાવી દો તો એ કોઈ પણ ક્ષેત્રમાં હોય, કોઈ પણ પક્ષમાં હોય, એમની એક વ્યક્તિગત એક છબી છે અને એ છબીના કારણે એ વ્યક્તિ જે છે એ લોકોની એક નીચા વ્યક્તિમાં એક ચાહિતા વ્યક્તિ બન્યા છે. પછી અંજાર ધારાસભ્યનો મુદ્દો હોય કે અબડાસામાં હોય, બેન જે છે એ ખાસ કરીને વિજય થયા છે. ભુજમાં પણ અત્યારે એને આખો મોટો વિસ્તાર છે, ત્યાં પણ લોકોએ ખૂબ જ એમને આવકારે છે. ખાસ કરીને બેન બહોળો અનુભવ છે, અમે તો સાવ નાના હતા ત્યારથી અમે તમને જોતા આવ્યા છીએ, પરંતુ આજે પત્રકાર તરીકે તમારો ઇન્ટરવ્યુ લેવાનો મોકો મળ્યો છે એટલે મારા માટે પણ સદનસીબ છે. પરંતુ અત્યારે એમ વાત કરીશ કે ભાજપને જો અત્યારે વિપરીત ચૂંટણીમાં પરિણામ આવે તો એમાં ભૂમિકા બેંકની હશે એવું અત્યારે ગણગણાટ અને વિચારકોનું માનવું છે. બેંક જો કદાચ કઈ ધ્યાન નહીં આપે તો તમને માઠા પરિણામ ભોગવવા પડે, શું લાગે છે? હું એવું સમજુ છું, લોકો બહુ સમજદાર છે. અચાનક આવી પડેલું આ વિષયને લોકોએ બહુ પ્રેમથી સ્વીકાર્યું છે, એટલે નાની મોટી મુશ્કેલી લોકો સ્વીકારવા તૈયાર છે. બધી જગ્યાએ પાંચે આંગળી સરખી હોતી નથી, ક્યાંક થોડી તકલીફ પણ પડવાની છે. બેંકના લોકો એ કોઈ દી આટલું બધું કામ કર્યું જ નથી, આવા અલગોલામાં છતાં પણ એ લોકો કરી રહ્યા છે. એવા એવા પ્રસંગો બન્યા છે કે બેંકના મેનેજરો બેભાન થઈ ગયા હોય છતાં પણ એ લોકો ખૂબ નિષ્ઠાપૂર્વક દેશ માટે સેવા બજાવી રહ્યા છે. અમે પણ એગ્રી છે કે બેંકના કર્મચારીઓ જે કામ કર્યું છે કે દીકરીઓના લગ્ન હોય, ઘરમાં પ્રસંગ હોય, કોઈ બીમારી સીમારી હોય, તેમ છતાં પણ એમને જે ડ્યુટી નિભાવી છે એમને સેલ્યુટ કરીએ છીએ. સરહદમાં જે સંત્રી કામ કરે છે એવું બેંકના કર્મચારી, પરંતુ જે કરન્સીનો મુદ્દો છે એ ખાસ કરીને આશા રાખી કે બેને કીધું કે બધો રોટેશનમાં આવી જશે. પરંતુ બેન અત્યારે વાત કરીએ 2000ની નોટ એ પણ પૂરતા પ્રમાણમાં અત્યારે લોકો પાસે નથી, ત્યારે 1000 અને બીજી નવી આપણે 500ની છપાવવાનો મુદ્દો છે અને 100 અને 50ની લોકો સંગ્રહી રહ્યા છે, કારણ કે એને બીક છે તો માર્કેટમાં જશે તો પછી હું શું કરું. તો સંગ્રહખોરી વધી છે પરચુરણની, એને લઈને ખાસ કરીને હું આપને કહીશ, સંગ્રહખોરી કરતા પણ આને હું એ રીતે લઉં છું જી. સપોઝ હું છું, મારી પાસે પૈસા આવ્યા જે રીતે બધાને મળે છે એ રીતે અમને મળે, તો એ પૈસા મારા પર્સમાં પડ્યા છે તો હું બહુ વિચારીને હું નોટ કાઢું છું પર્સમાંથી, તો જાણે અમેરિકન ડોલર કાઢતી હોય અને અમેરિકામાં વાપરતી હોય એવી ફિલિંગ આવે છે. કારણ કે સમજીને વિચારીને કરકસરથી બધા વાપરતા થઈ ગયા છે. સંગ્રહખોરી કરતા પણ એવું કહી શકીશું આપણે, કરકસર થઈ ગઈ છે, બચત થઈ રહી છે રૂપિયાની. હું એમ કહીશ, તંત્રબેન ધીમું થઈ ગયું. અત્યારે હું બપોરે જમવા ગયો વારે હોટલમાં, ત્યારે એમણે કીધું કે ધંધા નહીં હૈ, તો એ ખાસ કરીને સર્ક્યુલેશન લોકો પાસે ઢીલા નથી, ખુલ્લા નથી, તો એ જતો નથી. થોડીક તકલીફ તો સાહેબ પડવાની છે, 15 દી મહિનો 2 મહિના તકલીફ પડે તે સહન કરવી પડે. મેં કહ્યું કે ઘરનું રિનોવેશન થતું હોય એ 2-3 મહિના ચાલતું હોય છે, 8-10 દિવસમાં નથી થતું હતું, પછી નવા મસ્ત મજાના ઘરમાં તમે રહેતા હો છો. તો આ પણ દેશ બદલવાનો છે, દેશનું રિનોવેશન થઈ રહ્યું છે, ત્યારે આપણે આ થોડીક પીડા સહન કરીને પણ આ વસ્તુને આપણે આવકારીએ. કારણ કે સરહદ પર સંત્રી જે બેઠો છે ને, એ તડકો જોયા વગર, વરસાદ જોયા વગર, ઠંડી જોયા વગર, એ ખડે પગે દેશની રક્ષા કરતો હોય છે. પોતાના પ્રસંગોમાં પણ પરિવાર ભેગો નથી રહેતો હતો, તો કદાચ 2-3 મહિના આપણે આવી પીડા થોડી સહન કરીએ તો મને લાગે છે કે કોઈ તકલીફ નથી. સામાન્ય રીતે કોઈ પણ ફરિયાદ અમે બધે જ ફરતા હોઈએ છીએ, ક્યાંય એવી ફરિયાદ નથી આવી કે લોકોને તકલીફ છે. લોકોને થોડી ઘણી તકલીફ છે પણ હસ્તે મોઢે લોકો સહન કરી રહ્યા છે અને દેશ માટેની જે રાષ્ટ્રભાવ છે એ વધુ લોકોમાં જાગૃત થયો છે એવું મને લાગે છે. બેન અચ્છે દિનની વાત હતી આપણે કે ભાઈ 1000 હવે 100 દિવસ આપો મને મોદી સરકાર, પછી અત્યારે 1000 દિવસ થવા આવે તો અચ્છે દિનનો મુદ્દો હવે આપણે આશા રાખી શકીએ કે આ બ્લેક મની સર્જાય, કાળું નાણું અને નકલી નાણું અત્યારે જો ખાસ કરીને બહાર આવશે તો પાછું આપણે ગેસના ભાવ, પેટ્રોલના ભાવ અને પાછું રોજિંદુ જે છે, લોકો જેના માટે તમને આટલી બહુમત આપી છે, યા તો રાજીવ ગાંધી આપી હતી, એ તો ઇન્દિરા ગાંધીના મૃત્યુ બાદ લોકો સંવેદનાથી રાજીવને ચૂંટ્યા હતા આટલી બહુમતી, યા તો મોદી સાહેબને ચૂંટ્યા, તો એ પાછા અચ્છે દિનની શું લાગે છે, ખાસ કરીને 2017માં ફળ મળશે એના? મોદી સાહેબને ચૂંટ્યા ને એ એમની એફિશિયન્સી જોઈને ચૂંટ્યા છે, એમનું કામ જોઈને, એ જે વિકાસની રાજનીતિ લઈ આવ્યા, વિકાસના ફળ જે લોકો સુધી પહોંચ્યા, આજે તમે જુઓ કે કેટલી પ્રગતિ થઈ છે. ગુજરાતને મોડલ તરીકે લઈને દેશના લોકોએ મોદી સાહેબને ચૂંટીને વડાપ્રધાન બનાવ્યા અને આ સમગ્ર દેશમાં અત્યારે વિકાસની પ્રક્રિયા ચાલી રહી છે. અને જે રીતે બ્લેક મનીનો મુદ્દો આવ્યો અને એ પૈસા જ્યારે આપણી પાસે સર્ક્યુલેશનમાં આવશે ત્યારે ખૂબ વિકાસ થવાનો છે. તમે જુઓ ને બેંકોમાં કેટલા પૈસા જમા થયા છે અને હજી પણ થવાના છે. ખાસ કરીને નગરપાલિકા સાથે તમે સંકળાયેલા છો, નગરપાલિકાની આખી ટીમ તમારા અનુભવને લઈને એ કામ કરતી હોય છે, પછી દરેક નાના નાના મુદ્દા હોય, પછી વિકાસના કામો હોય, વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ કોઈ પણ પ્રવૃત્તિ, પરંતુ લોકો જે છે ખાસ કરીને કર ભરવામાં ખૂબ જ આળસુ હતા,
અને કહી શકાય કે આજે મારી પાસે ફિગર આવ્યો છે, કારણ કે 2 કરોડ ની ઉપર તો એ લોકો રકમ જે છે એ જમા થઈ ગઈ છે, તો ખાસ કરીને માંડવીમાં પણ આટલા રૂપિયા આવી ગયા છે, તો એને લઈને શું કહેશો? કારણ કે કરોડો રૂપિયાની આવક સરકારી કચેરીમાં થઈ છે, આરટીઓ માં પણ હવે 500 અને 1000 ની નોટ સ્વીકારવાનું જયારે આવ્યો છે, જે ત્યારે ખાસ કરીને એમાં પણ આવક વધશે, શું લાગે છે? નીતિનભાઈ પાસે હું ગઈ હતી પરમ દિવસે, ત્યારે હું જોતી હતી, એ જ ગણા દોધું 600 કરોડ થી વધારે રૂપિયા કરના આખા ગુજરાત ની અંદર ભરાઈ ગયા કોર્પોરેશન અને નગરપાલિકામાં. એટલે તમે વિચાર કરો કે આજે લોકોમાં એ પણ જાગૃતિ આવી ગઈ કે ભાઈ આપણે કરવેરા પણ ભરવા જોઈએ, અને એ વિષય ધીરે ધીરે આ એક વિષય જાગૃતિનો છે, આ એક ક્રાંતિ જાગૃતિ છે કે બેન બીક છે, કારણ કે આવી જાગૃતિ શું કામની? મને કહો, તમારી જ્યારે નોટ કેન્સલ થઈ જાય છે ત્યારે તમે રૂપિયા ભરો છો, બાકી તમને સવલત નગરપાલિકા આપે છે ત્યારે તમે કર ભરો ને, જ્યારે તમારી 500 હજાર ને નહીં ચાલે, તો આ નીતિ બદલવી પડશે આપણે ભારતીય. તમને શું કહ્યું, મોકાનો લાભ બધા લેવા માંગે છે, આ મોકાનો લાભ લઈ દે, પણ હેતુ તો આવ્યો ને કે મેં કર ભર્યો, કર ભર્યો, વિષય તો આવ્યો કે મારા પૈસા કર ભરાઈ જાય આ પૈસાથી તો મારે સારું, તો એટલું મારું આ પૈસા એ યુઝ થઈ ગયા, જે મારા જૂની નોટો છે જે નોટબંધી થઈ જાય તો એ મારા વપરાઈ ગયા, એવો એવો વિષય. પણ લોકોમાં સુધારો, આપણે સ્વચ્છતા મિશન લઈએ તો ધીરે ધીરે આપણે જોઈએ છીએ કે સરસ થતું જાય છે, લોકોને કચરો ફેંકવો હોય તો 1 મિનિટ તો વિચાર કરે છે કે ડસ્ટબિન ક્યાં છે, એની અંદર લોકો જોડાય અને લોકો પોતાનું જે કઈ યોગદાન આપે, પછી એમાં થોડી તકલીફ પડતી હોય તો પણ સહન કરે, પણ જે થાય છે એ આપણે જોયું. નરેન્દ્રભાઈ કહ્યું કે ભાઈ મેં તો દેશ માટે મારો પરિવાર છોડ્યો છે, તો એ પોતાના માટે નથી કરતા, એ જે કઈ કરી રહ્યા છે પોતાના દેશ માટે, દેશની પ્રગતિ માટે, દેશના બદલાવ માટે, દેશના વિકાસ માટે. અને આપણો ભારત દેશ એ દુનિયાની અંદર નંબર 1 પ્રાપ્ત કરે એવી એમની મહેચ્છા છે. આ ભારતને આપણે સફળતાના શિખરો પર પહોંચાડવું એ જાતનું જે એમની મહેચ્છા છે, એના માટે થઈને આ બધા પ્રયોગો થઈ રહ્યા છે, આવા બધા કાર્યક્રમો આવી રહ્યા છે, આયોજનો થઈ રહ્યા છે. અને પહેલા પણ મેં કહ્યું ને એમ કહું છું કે નરેન્દ્રભાઈની જે શક્તિ છે એમાં પૂરેપૂરો વિશ્વાસ પ્રજાને છે, અને પ્રજાનો વિશ્વાસ ના ડગે એ મારી ખાસ બધાને વિનંતી એટલા માટે છે કે આપણને તકલીફ પડે તો આપણો વિશ્વાસ ડગવો ન જોઈએ. ભગવાનને આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ, ઘણીવાર આપણા દુઃખો હોય છે, પ્રાર્થના કરીએ તો એને મટતા થોડાક સમય લાગતો હોય છે, પણ આપણે ભગવાનને મૂકતા નથી, આપણે ભગવાનને પ્રાર્થના જ કરતા રહીએ. તો આપણો જે અતૂટ વિશ્વાસ છે નરેન્દ્રભાઈમાં, એ વિશ્વાસ આપણો જાય નહીં. અને આપણે જે કઈ નરેન્દ્રભાઈનું જે મેન ઓફ મેનેજમેન્ટ, મેન ઓફ માર્કેટિંગ, મેન ઓફ પ્લાનિંગ, આ બધા જ વિવિધ વિષયોમાં જે રીતે નરેન્દ્રભાઈ નિષ્ણાત છે, અને એમની જે દેશભક્તિ છે, દેશ માટે જે એમને ભોગ આપ્યો છે એનામાં શ્રદ્ધા રાખી, અને આપણે બધા જે આયોજન થયા છે એમાં લોક ભાગીદારી તરીકે આપણું જ્યાં બને ત્યાં યોગદાન આપી, કોઈને તકલીફ હોય તો આપણે પણ એને મદદરૂપ થઈએ, અને એકબીજા એકબીજાને મદદરૂપ કરીએ, તો મને લાગે છે કે આ દિવસો પણ ખૂબ સારી રીતે જતા રહે છે, અને સોનાનો સૂરજ આપણે ત્યાં ચોક્કસ ઉગશે. ખાસ કરીને બહુ સારો મુદ્દો કીધો કે લોકો અત્યારે જે છે ને માનવતા કેમ ભૂલી ગયા છે. રાજસ્થાનનો જે ફોટોગ્રાફ મારી પાસે આવ્યો છે કે વૃદ્ધ પૈસા 2000 લઈને જાય છે અને ઢળી પડે છે ત્યાં, મૃત્યુ પામે, પણ લોકો એને જોવે છે, પરંતુ લાઈનમાંથી એક વ્યક્તિ પણ ત્યાંથી ડગ્યો નહીં, એટલે આ એક માનવતા. પછી રાશન લેવા જાય છે 500 રૂપિયાની નોટ લઈને ગરીબ માણસ, ત્યારે લોકોને એમ થાય કે મારા 500 રૂપિયા હું લઈ લઈશ તો પછી મારે કરન્સીમાં કંઈક બતાવું, એટલે માનવતા જે છે ને એ ખાસ કરીને. તો એની વચ્ચે મને માધાપરનો કિસ્સો મળ્યો, એક ખંડોલ છે કોઈક આપણે રાશન કાર્ડની દુકાન ધારક જે છે, એમણે કહ્યું કે ના તમે રૂપિયા લઈ જાઓ, હું પૈસા નહીં લઉં, કારણ કે કરન્સી અત્યારે લઈશ તો હું ગુનેગાર ઠેરીશ, પણ તમે ઉધારમાં રાશન લઈ જાઓ, જ્યારે પૈસા થાય ત્યારે આપી જાઓ. તો આવા માનવતાના કિસ્સા જોવા મળે છે, તો શું અપીલ કરશો કે આપણી જે છે ને આપણે સૌ પ્રથમ ભારતીય છીએ, અને ત્યારબાદ આપણે શ્રીમંત કે ગરીબ છીએ, ત્યારે ભારતીય હોવાનો જ અહેસાસ ખાસ કરીને હોવો જરૂરી છે, અને તો આપણી માનવતા જે સંવેદનશીલતા એ ક્યાંક અત્યારે બુઠી થઈ રહી છે, શું કહેશો? આપને કહીશ કે ખરેખર આપણો જે ભારતીય સંસ્કૃતિ છે એનો જે બેઝ છે એ માનવ સેવા છે. આપણી ભારતીય સંસ્કૃતિનો જે બેઝ છે એ મૂંગા પશુઓની સેવા છે, તો આપણે તો મૂંગા પશુઓની સેવા કરનારા લોકો છીએ, તો આપણે તો માનવ સેવા તો કરવાના જ છે. કોઈ પણ માણસ ક્યાંય મુશ્કેલીમાં હોય તો એને આપણે ઓવરઓલ જનરલી બધા મદદરૂપ થતા હોય છે. ક્યાંક એવા કિસ્સા બનતા હોય, આપણે જોઈએ છીએ કે પ્રમાણિકતા છે પણ ક્યાંક ચોરી લૂંટ કરતું હોય છે,
ક્યાંક કોઈ આવા કિસ્સાઓ જોવા મળતા હોય કે જ્યાં માણસ ડરી ગયો તો એને કોઈ મદદ કરવા નથી આવતો, એટલે આવું ક્યાંક થતું હોય. પણ ધીરે ધીરે લોકોની પણ મોરલ પણ અપ થશે, અને મોરલ અપ થશે એટલે સ્વાભાવિક રીતે ભારતીય સંસ્કૃતિના જે આપણા ગુણો છે એ જાગૃત થશે. અને હું અહીંથી બધાને અપીલ કરું છું કે આવી ક્યાંય કોઈને મુશ્કેલી હોય અડોશ પડોશમાં તો ચોક્કસ એને ઉપયોગી રહેજો. આ તમે એને ઉપયોગી થાવ છો, કાલ જરૂર પડશે તો એ તમને ઉપયોગી થશે. એની વચ્ચે એક સરસ એક વચના દૈનિકમાં જે એમ કે તમારી વાત એ મુદ્દાને લઈને એક સરસ વ્યક્તિએ મેં આજ વાંચ્યું કે જો આ કરન્સીનો મુદ્દો જો રાશન કાર્ડ ના માધ્યમથી જો હોય, તમે પણ ખાસ કરીને સમિતિની બેઠક ગયા હતા ગાંધીનગરમાં, તમે પહોંચાડી શકો કે આપણે ધારાસભ્ય, તો રાશન કાર્ડ ના માધ્યમથી જો તલાટી છે મામલતદાર છે જો એ ગામમાં લોકો જે છે એનું એ જે નાણું જે છે, જેમ કે આપણે કેશ ડોલ્સ ભૂકંપમાં આપી તો આટલું મોટું એક આફત હતી ને આપણે એમાંથી બહાર નીકળી ગયા અને કચ્છની ખુમારી વિશ્વમાં વખણાઈ, તો એ જે છે એમાં ખાસ કરીને એવું થઈ શકે કે રાશન કાર્ડમાં તો એમાં બોગસ નથી, કદાચ હશે તો એ તો કરન્સી લઈને દેવાનું, તો આ બેંકમાં જે ભરાવો થાય છે એમાંથી આપણે બચી શકીએ, આવું એક સરસ સૂચન એક વ્યક્તિ કરીશું ભુજના. એ પણ સારું સૂચન છે ને, હમણાં હું આપને કહીશ કે આપણે એટીએમ વેન પણ ચાલુ કરી છે, એટલે લોકોને એ ત્યાં પોતાના સ્થળ ઉપર પૈસા મળી જશે, વેન ફરતી રહેશે અને એ વેનમાંથી લોકો એટીએમ કાર્ડથી પૈસા લઈ શકશે. પણ જે લોકો પાસે એટીએમ કાર્ડ નથી એ લોકો એની આપણને ચિંતા છે, જેની પાસે એટીએમ કાર્ડ છે એની બહુ ચિંતા નથી, એ લોકો મેનેજ કરી લેશે, હોશિયાર છે બધા બુદ્ધિશાળી. પણ જે લોકો ગરીબ માણસો છે નાના લોકો છે એમાં મેં જોયું છે કે એવા લોકોને જે પૈસાની જરૂર હોય છે લાઇનમાં ઊભા રહી અને પૈસા લઈ જ આવે છે. હું હજી પણ કહું છું કે હું આટલા દિવસથી ફરું છું બધી જ જગ્યાએ લાઈવ છું અને મેં જોયું છે કે એક માણસ મને એવું નથી મળ્યું કે એમ કહેતો હોય કે અરર અરર મરી ગયા, પ્રોબ્લેમ થઈ ગયો, હવે શું કરશું, ક્યાં જશું, પૈસા નથી, કેવી રીતે ખાવાનું લાવશું, કેવી રીતે રેશન લાવશું, આવું કહેનારું એક વ્યક્તિ મને કે એક ફરિયાદ કે એક ફોન મને નથી મળ્યો. જી તમે તો ખાસ કરીને રૂબરૂ મુલાકાત લીધી, પરંતુ અફસોસ સાથે કેવું પડે છે કે જેટલા લોક પ્રતિનિધિઓને જવું જોઈએ એટલી સંખ્યા બેંકમાં જોવા નથી મળી. તમે ગયા ત્યારે અમને ખાસ કરીને ખુશી થઈને આશા રાખી કે અત્યારે દરેક જગ્યાએ લોક પ્રતિનિધિ જાગૃત બન્યા છે કે લોકોની શું શું પીડા છે અને એમાંથી જ આપણે ખ્યાલ પડશે કે હવે શું કરી શકે. પરંતુ એની વચ્ચે બેન ખાસ કરીને રિઝર્વ બેંક સરકાર અને બેંક અને ગ્રાહક આ ચાર સ્ટેપ છે. સરકાર કંઈક ઘોષણા કરે છે કે ભાઈ તમારે લગ્નની કંકોત્રી લઈ જાઓ 2.5 લાખ રૂપિયા તમને મળશે, રિઝર્વ બેંક પાસે સૂચના નથી પહોંચતી અને બેંકને જે સ્થાનિક બેંક છે ત્યાં સૂચના પહોંચતી નથી, એટલે લોકો કંકોત્રી લઈ જાય છે પરંતુ ખાલી હાથે પાછા જાય, તો આ સંકલનનો અભાવ જે છે એના માટે ખાસ કરીને હવે શું ઝડપી નિર્ણય લઈ શકાય? હું એમ કહું છું કે સંકલનના અભાવ કરતા પણ જે ઘોષણા થતી હોય નીચે સુધી પહોંચતા સમય લાગતો હોય છે અને એટલા માટે આ જરાક થોડીક તકલીફ એક બે દિવસ પડતી હોય છે, પણ પછી તરત જ આપણે જોઈએ છીએ કે બધું ઇમ્પ્લિમેન્ટ થઈ જતું હોય છે, એટલે એક બે દિવસ લોકો ધીરજ રાખે ને તો બધું ઇમ્પ્લિમેન્ટ થઈ જાય. પણ જેવી ઘોષણા થાય એવી હું તરત જ બેંકમાં જાઉં તો બહુ સ્વાભાવિક છે કે એમને બેંકમાં લોકોને પણ પોતાને લેખિતમાં હુકમ ના મળે ત્યાં સુધી એ લોકો પણ આ વસ્તુનું અમલીકરણ નથી કરતા, કારણ કે એમને પણ પોતાની નોકરી હોય છે, પોતાની નોકરીની ચિંતા હોય છે. જેવું એમની પાસે લેખિતમાં આવે એટલે એવું તરત જ એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરે, એક બે દિવસ વેઇટ થવું જોઈએ મને લાગે છે. પણ આ વિષય જે છે એ બહુ જ મોટો સ્પીડી કામ થયું છે, એટલે થોડું જરા સંકલનમાં થોડું ડીલે થાય એ સ્વાભાવિક છે, પણ ડીલે થશે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે એમાં કોઈને મુશ્કેલી નહીં પડે, એટલે એ દ્રષ્ટિથી આપણે લોકોએ પણ થોડીક ધીરજ આવ્યા છે, પરંતુ અત્યારે કેબિનેટ મિનિસ્ટર વિઠ્ઠલ રાદડીયા હુંકાર કર્યો છે કે જો ખેડૂતોના પ્રશ્નો વાચા નહીં આવે તો હું જે છે આંદોલન કરીશ. તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપો કે પ્રજાને જયારે તકલીફ પડતી હોય ત્યારે પ્રજા કે પ્રતિનિધિ હોય એને એમાં રસ લઈને એને વ્યવસ્થા ગોઠવવી જોઈએ. આજે હું કહું કે પાણી પહેલું બંધ કર્યું આપણા વાલ, તો મેં તરત જ કીધું કે મારું પાણી ચાલુ કરો, મારે 50,000 લોકોને પાણી આપવાનું, નહીં તો ઉપવાસ પર બેસીશ. તો વહીવટી તંત્રને જગાડવા માટે વહીવટી તંત્રમાં સ્પીડ લાવવા માટે આપણે ઘણીવાર આવા ઉદ્ગારો લોકોની પીડા જોઈને થઈ જતા હોય, પણ એનો અર્થ એવો નથી કે કોઈ વ્યવસ્થા ન થવાને લીધે આ લોકો કઈ કોંગ્રેસમાંથી આવ્યા છે એટલે પાર્ટી છોડીને જતા રહેશે એવું નથી. પણ લોકોનું કામ કરવું એ અમારી પહેલી પ્રાયોરિટી છે અને એમાં અમારે જેના કાન પકડવા પડે એના કાન અમે પકડીને પણ લોકોના પ્રશ્નો હલ કરીએ એ પ્રજા કે પ્રતિનિધિની પહેલી ફરજ હોય છે. શું ચિત્ર હશે ખાસ કરીને સરપંચ અને વિધાનસભા 2017 આવે છે આ મુદ્દાને લઈને કેટલો સહયોગ કેટલા લોકો તમને ચાહશે, કારણ કે કઈ ખુશી કઈ ગમ આ બધાની વચ્ચે તમને શું લાગે છે કે એક નવો કઈ ચમત્કાર થશે?
હું એવું માનું છું કે જે કઈ થઈ રહ્યું છે લોકો અંદરથી બધું જ સમજે છે કે આ ખૂબ જરૂરી હતું અને આ કરવું પડે એવું હતું. બીજું બ્લેક મનીનો વિષય જે લોકો કાળા બજારિયા છે, જે લોકો સંગ્રાહકો છે, એ લોકો થોડાક મુઠ્ઠીભર લોકોને લીધે આખો દેશ તકલીફ ભોગવી રહ્યો છે અને એટલા માટે રોજની પીડા ભોગવી એના કરતા એક ઝાટકે જે 2-3 મહિના તકલીફ પડી એ પડી, પણ આપણો જે મુખ્ય મુદ્દો છે એ ઘણી બધી રાહત આની અંદર લોકોને મળી જવાની છે એનો મને ચોક્કસ વિશ્વાસ છે. એટલે પ્રજા તો આપણી ભેગી જ રહેવાની છે. નરેન્દ્રભાઈ ને તો હું એક એવી વ્યક્તિ જોડે, એવી વ્યક્તિ તરીકે જોઉં છું કે આ એક યુગ પુરુષ છે અને જે કઈ બદલાવ આવી રહ્યો છે એ દાયકાઓ પછી આવતો હોય છે અને આ દાયકાઓ પછી ફરી આ બદલાવ માટે આ વ્યક્તિ આપણા ભારત દેશને મળી છે, આપણા સદનસીબ છે. પરંતુ નીચેની જે ચેનલ છે એમાં ક્યાંક બેન ખાસ કરીને ક્યાંક ગડબડ થઈ જતી હોય છે અને શક્તિસિંહ ગોહિલે પણ એક આક્ષેપ કર્યો છે કે અમુક ભાજપના નેતાઓ જે છે, ઉદ્યોગપતિઓ છે, દુબઈ અને લંડનમાં આજે છે 8 તારીખ પહેલા ગયા, તો એ જે છે ખાસ કરીને કાળા નાણાંને દોરો કરવાનો આક્ષેપ શક્તિસિંહ ગોહિલે કર્યો છે. તો શું છે કે ભાજપ જે છે એ અમુક ઉદ્યોગપતિની સરકાર છે, અમુક ઉદ્યોગપતિને મદદરૂપ થાય છે, એમાં નામ જો 4-5 ઉદ્યોગપતિના નામ પણ આવે છે વારંવાર. હું આપને કહીશ કે જે રીતે એનાઉન્સમેન્ટ થતું હતું અને નરેન્દ્રભાઈ 6 મહિના પહેલા કીધું હતું એ લોકો સાંભળે છે અને જે લોકો બ્લેક મની વાળા છે એ લોકો બહુ એલર્ટ હોય છે, એટલે આવા બધા ઉદ્ગારોમાંથી પણ ડરને લીધે એ લોકો કદાચ પોતાનું કંઈ મેનેજમેન્ટ કર્યું, પણ ઇટ ડઝ નોટ મીન કે આ વસ્તુ લીક થઈ છે કે નરેન્દ્રભાઈએ આવા ઉદ્યોગપતિને કહી દીધું છે ને કરાવ્યું છે, એવો આક્ષેપ એકદમ પાયા વગરનો છે. લીકની વાત કરું બેન, ખાસ કરીને આજે જ વાંચ્યું કે 8 તારીખના જે છે સર્જિકલ સ્ટ્રાઇક નથી કરવાની, પરંતુ કરવાની તો 17 તારીખના, પરંતુ 2000ની નોટ વાયરલ થઈ ગઈ એટલે આપણે નિર્ણય ઝડપી લેવો. તો એ જો ખરેખર આટલો ગંભીર મુદ્દો જો લીક થઈ જતો તો ખાસ કરીને એ તો બહુ ચિંતાનો વિષય છે. એક વસ્તુ છે ને કે આ બધી વસ્તુ સમૂહ ક્યાંક એવું આ પ્લાનિંગ એવું હતું કે થોડોક તો લોકો ઇન્વોલ્વ થાય છે આની અંદર. હવે અત્યારે લોકોની નિષ્ઠા, લોકોનું મોરલ આપણે બધું જોઈએ છે. મેં કહ્યું એમ પાંચે આંગળી સરખી નથી હોતી, ક્યાંક કયોક લીકેજ થઈ જાય, પણ જે રીતે આપણે અચાનક જ જાહેરાત થઈ ગઈ રાત્રે જ એકદમ નરેન્દ્રભાઈ, એટલે ઘણું બધું આપણે આની અંદર કવર કરી શક્યા છીએ અને થોડુંક લીકેજ હશે એવી ગેરંટી તો આપણે ના આપી શકીએ, પણ છતાંય ઓવરઓલ જે ઇન્ટેન્શન હતો, જે હેતુ હતો, સરકારની જે પોતાની ભાવના હતી એ અકબંધ રહી છે. ખૂબ ખૂબ બેનનો આભાર, કારણ કે અનેક મુદ્દા છે પરંતુ એક સરવાળે બેને એક જ કીધું કે બસ સમય કાઢો અને જે કંઈ પણ થશે એ સારું થશે. આશા રાખીએ લોકોને ક્યાંક તકલીફ છે, વેપારીઓને તકલીફ છે, અને અત્યારે ખાસ કરીને બેનને એ પણ કહીશ કે બેન ક્યાંક વોટ્સઅપમાં એવા થોડાક જોક્સ પણ ફરી રહ્યા છે કે દેશ બદલ નહીં રહ્યો, દેશ નોટ બદલ રહ્યા છે, એટલે આખો દેશ જાણે નોટ બદલવા માટે લાઈનમાં ઊભો હોય એવું પણ છે. અને ખાસ કરીને બીજો આક્ષેપ તમને લોકોના વેપારીને લઈને કે મોદી સરકારે 3 વર્ષમાં બાબાને વેપારી બનાવી દીધા, એટલે રામદેવ તરફ ઇશારો છે, અને વેપારીઓને હવે બાબા બનાવી દેશે, તો શું લાગે છે કે વેપારીઓ પાછા બાબા બની જશે કે પાછા ઉપ આવશે? કોઈ ગસુ બાબા બનવાનો નથી. આપણા દેશની જે વેપારી વર્ગ છે, જે બિઝનેસ છે, આપણને તો આપણો દેશ તો વિદેશોમાં જઈને આપણે વાણો લઈને વેપારો કરતા હતા, એટલે આપણી બુદ્ધિમત્તા આપણા વેપારીઓની એ ખૂબ તેજ છે, પણ પ્રમાણિકતા વધશે એ ચોક્કસ વાત છે, અને પ્રમાણિકતા વધશે એટલે પારદર્શકતા વધશે, લોકોનું મોરલ ઊંચું આવશે એટલે ઘણો બધો સુધારો થશે એવું મને લાગે છે, અને કોઈને કાંઈ તકલીફ નહીં પડે. રામદેવ બાબાએ તો જે આ સ્વદેશીના મુદ્દાને લઈને જે બધું બનાવ્યું છે એ લોકોને કોઈ ફોર્સથી નથી આપતું, લોકોની લાઈન લાગી છે સ્વદેશી વસ્તુ ખરીદવાની, જે ભેળસેળ કરતા હોય છે વેપારીઓ એ પણ ઓછા ગુનેગાર નથી, એટલે લોકોનું મોરલ ઊંચું લાવવું, લોકોની માનસિકતા બદલવી એ સૌથી અગત્યનો મુદ્દો આજના દિવસે. અંતિમ પ્રશ્ન બેન, ખાસ કરીને કરન્સીનો જે મુદ્દો બદલવાનો છે વિદેશમાં શું અસર પડશે? કારણ કે લોકો એમ કહે કે ભાઈ આ તો કરન્સી ચેન્જ થઈ, એટલે વિદેશને જે છે વિશ્વાસ ભારતના તંત્ર પર ઘટશે કે વધશે, શું લાગે છે? હું એવું માનું છું વિદેશના લોકો ખૂબ પ્રભાવિત છે આજના ભારતના રાજકારણથી, એ આપણે જોઈ શક્યા છીએ અનેક લોકોના સ્ટેટમેન્ટથી, અને વિદેશની અંદર જે આપણા લોકો રહે છે એ લોકોના જે મની એક્સચેન્જ વાળો વિષય છે એમાં એ લોકોને કોઈ મુશ્કેલી છે જ નહીં, એટલે વિદેશના અર્થતંત્ર ઉપર ભારતના અર્થતંત્રની કોઈ અસર પડે એવું મને ક્યાંય લાગતું નથી. ઓન ધ કોન્ટ્રરી, આપણા દેશની ઇકોનોમી ઊંચી આવશે અને મંદી જે આખા વિશ્વમાં છે એ મંદીમાંથી બહાર આવવા માટે પણ આ એક ફર્સ્ટ સ્ટેપ ગણાશે એવું લોકો મહેસૂસ કરશે. ટૂંક રૂપિયો મજબૂત બનશે ડોલર, અને મેં કહ્યું ને કે મને એમ લાગે કે હું અમેરિકન ડોલર કાઢું છું, એટલી રૂપિયાની વેલ્યુ આપણા દેશમાં લોકોની પાસે વધી ગઈ છે.
જી, ખાસ કરીને ખૂબ ખૂબ આભાર બેનનો, અને એવો એક પેચીતો મુદ્દો, પરંતુ અત્યારે આપણે ખાસ કરીને આશાપુરા ન્યૂઝ એક પ્રયત્ન રહ્યા છે કે અલગ અલગ મહાનુભાવોને, અલગ અલગ ક્ષેત્રના લોકોને અમે આમંત્રિત કર્યા છે, લોકોએ પોતાના પ્રતિભાવ, જેમાં ખાસ કરીને મુખ્ય સરકારી વકીલ કલ્પેશભાઈ ગોસ્વામીને બોલાવવાનો ઉદ્દેશ હતો કે જો તમે ક્રાઇમ કરશો તો સરકાર પાસે શું શસ્ત્ર છે. અત્યારે લોકો એમ કે મેં હરણ માર નાખ્યું અને મને ખબર ના ભા મુખ્ય ખબર ના કે મેસેજ, તો સલમાનને આમિરને પણ ખાસ કરીને દોડવું પડ્યું હતું. તો આમાં જો તમે ક્યાંક ગોટાળો કરશો તો ખૂબ જ એની ગંભીર સજા છે. એના માટે અમે હમણાં બે દિવસ પહેલા કલ્પેશભાઈને પણ બોલાવ્યા હતા અને એમણે પણ ખાસ કરીને ધારદાર રજૂઆત બેન કરી હતી. ખાસ કરીને અમારો એક ઉદ્દેશ રહે છે કે લોકોને દરેક ક્ષેત્રમાં માહિતગાર કરવા, કારણ કે ગુનો કરીને પછી એમને ખબર નથી, કારણ કે એઝ હું લોયર વકીલ છું, ત્યારે હું કહું કે કાયદાની અજ્ઞાનતા તમને બચાવી નહીં શકે. તો ખાસ કરીને એના વિશે અંતિમ શું કહેશો લોકોને કે કઈ રીતે આ દિવસો કાઢવાના અને ક્રાઇમ એ ભૂલે ચૂકે ન કરે, એના માટે એક ધારાસભ્ય તરીકે અપીલ તમારા તરફ. હું હંમેશા કહું છું કે કોઈ પણ માણસ ગુનો કરે તો એ આજે નહીં તો કાલે પકડાતો જ હોય છે. એના કંઈક ને કંઈક અવશેષો છોડી જ દેતા હોય છે. એવું જ આમાં થવાનું કે જે લોકો ગુનાહિત પ્રવૃત્તિ કરીને પોતાના પૈસાને બચાવવાની, બ્લેક મનીને બચાવવાની કોશિશ કરશે એ ક્યાંક ને ક્યાંક પકડાઈ જવાના છે. બધી ઇન્કવાયરી થવાની છે, બધા વિષયો આવવાના છે. અત્યારે મેઇન વિષય છે લોકોને રાહત આપવાનો, લોકોને તકલીફ ના પડે, કોમન મેનને તકલીફ ના પડે એ વિષય સાથે આજે સરકાર કામ કરે છે. જ્યારે આ વિષય વ્યવસ્થિત રીતે લોકો થાળે પડી જશે તો પછી બીજું સ્ટેપ એ જ આવવાનું છે કે જેને ગુનો કર્યો છે એને સજા થવાની છે. એટલે હું કહીશ લોકોને કે હવે જે ગુના આપણે કરી દીધા, મેં કહ્યું એમ જે વગર વ્યાજના પૈસા તમે વાપર્યા, એ જે કઈ થઈ ગયું કે ક્યાંક તમે દબાણ કરતા હો અને તમે 25 વર્ષ દબાણ વાપર્યું અને પછી તમને ખાલી કરાવે તો તમે રાડા રાડ કરો મને ખાલી કરાવો, પણ 25 વર્ષ તમે મફત વાપર્યું છે તો એનો આભાર માનો તમે. એટલે એ રીતે હવે ગુનાહિત પ્રવૃત્તિમાંથી લોકોએ બહાર આવવું પડશે, કારણ કે આને કોઈ છોડવાનું નથી અને ગુનાની સજા દરેક માણસને મળવાની જ છે. એટલે આવો કોઈ ગુનો આપણે ન કરીએ અને આપણે દેશ બદલાવવાની, દેશની આર્થિક સ્થિતિ સુધારવાની જે પ્રક્રિયા, જે મેનેજમેન્ટ નરેન્દ્રભાઈ કર્યા છે, જે યજ્ઞ, એની અંદર આપણે સૌ આપણું યોગદાન આપીએ એ મારી આપ સૌ. ખાસ કરીને બીપીએલ નો મુદ્દો અત્યારે હું અંતિમ, પછી આપણે વિરામ લઈશું, તો અંતિમ જે મુદ્દો બીપીએલ નો જે છે, ખાસ કરીને ગરીબી રેખા નીચે જે આવે છે લોકો ખરેખર એને બિચડાને વંચિત રહેવું પડે છે, અને અમુક બની બેઠેલા ગરીબો જેને ખરેખર ગરીબી રેખા હેઠળ નથી પરંતુ એના બેંકમાં જયારે રૂપિયા જમા થશે તો એને લઈને પણ ખાસ કરીને કઈ સરકાર તમારી ધ્યાન આપશે કે ભાઈ આ વ્યક્તિ તો ખરેખર ગરીબ નથી, ચાલો એને બીપીએલ માંથી એપીએલ માં લઈ લ્યો, તો આ જો થશે તો એની અંદર એક આ એનો સાઈડ જે છે એ કહી શકાય કે ઇફેક્ટ, સાઈડ ઇફેક્ટ જે એક એક દેશ માટે બહુ સારી રહેશે. એક વસ્તુ કહું, દરેક વસ્તુ ધીરે ધીરે આવવાની છે સ્ટેપ વાઇઝ, પણ આજે જેમ આપણે જનધન યોજનાના એકાઉન્ટ ગરીબ માણસોને ખોલાવ્યા ત્યારે બધાને એમ થતું હતું કે કેમ ખોલાવે છે, પણ આપણે જોયું કે એના પરિણામો ખૂબ સારા મળ્યા અને આજે લોકોને એ એકાઉન્ટ જ ઉપયોગી થયા કે તાત્કાલિક જઈને પોતાના પૈસા જમા કરાવી ચેન્જ કરી આવ્યા લોકો. એટલે ગરીબ માણસને જો ખરેખર તકલીફ ન પડી હોય ને તો આ જનધન યોજનાના એકાઉન્ટ જે ખુલ્યા એમાં હતું. એટલે એવી જ રીતે અત્યારે પણ જે પગલાઓ લેવાઈ રહ્યા છે એક પછી એક, અને જે વિષયો સામે આવી રહ્યા છે, ક્યાં ક્યાં લોકો ગોટાળા કરે છે, ગરીબ માણસોને ક્યાં તકલીફ પડી, બીપીએલ ના પૈસા જમા થયા, મારા પૈસા બીપીએલ માં જઈને હું જમા કરાવું, આ બધી વસ્તુ એકાઉન્ટમાં આવવાની છે. કારણ કે અત્યારે બધી કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે અને એને માટેનું પણ એક તપાસ જોગ તો થવાનું જ છે, પણ અત્યારે મુખ્ય વિષય છે એટલે એ વિષયને ગૌણ કરીને આપણે ચાલીએ, પણ અત્યારે એટલો જ વિષય છે કોઈ પણ માણસ ગુનાહિત પ્રવૃત્તિ ન કરે પૈસા બચાવવા માટે, એ જ એક મહત્વનો વિષય છે અને એને લઈને આપણે સૌ ચાલીએ. અને હું તમારી ચેનલને પણ અભિનંદન આપું છું કે જે કંઈ ચર્ચા હોય તમારી ચેનલમાં લોકોની સમક્ષ થઈ રહી છે, એને લીધે લોકોની જાગૃતતા પણ વધશે અને લોકોની સમજણ કે નાના નાના વસ્તુમાં જે ગેરસમજ થતી હોય છે એમાં પણ ક્લેરિટી આવશે. ખાસ કરીને એક કલાક જેટલો સમય બેને આપ્યો રવિવારના, અને ખૂબ ખાસ કરીને કારણ કે લોક પ્રતિનિધિ છે એમની જવાબદારી બનતી હોય છે, અને મેં તો અનુભવ્યું છે કે જ્યારે પણ એમને કોઈ મુદ્દાને લઈને હોય ત્યારે એ 100% એમના જવાબ આપતા હોય છે, તો આ એક લોક પ્રતિનિધિનો ધર્મ છે. તો ફરી એકવાર ડોક્ટર નિમાબેન આચાર્ય, ભુજ મત વિસ્તારના ધારાસભ્યનો એક એ ધારાસભ્ય તરીકે અને એક નાગરિક તરીકે ખાસ કરીને જેમણે મંતવ્ય આપ્યા છે એમના માટે ફરી એકવાર બેન ખૂબ ખૂબ તમારો આભાર. ફરી એકવાર નવા મુદ્દાને લઈને અને નવી વ્યક્તિ સાથે આપ જોતા રહો મહારાષ્ટ્ર ન્યૂઝ. ત્યાં સુધી જય મલસિંહ જાડેજા અને અમારી સમગ્ર ટીમ, આજે રવિવારના પણ રજા હોવા છતાં અમારી ટીમે જે ખાસ કરીને મને સહયોગ આપ્યો છે એ તમામનો ખૂબ ખૂબ આભારી, જેમાં દિલીપ રાજગોર છે, પૃથ્વીસિંહ જાડેજા છે, એચઆર છે અને સંદીપ ખારવા, આ તમામ લોકોને પણ હું ખૂબ અભિનંદન આપું છું જેના માધ્યમથી અત્યારે ફેસબુક, યુટ્યુબ અને જ્યાં જ્યાં 24 કલાક નેટવર્ક છે ત્યાં લોકો અત્યારે વર્લ્ડમાં કહી શકે કે બેનનો ઇન્ટરવ્યુ અત્યારે લોકોએ ફેસબુક ઉપર નિહાળી રહ્યા છે.
તો એ લોકોના પણ મંતવ્ય પ્રતિભાવ આવકારે છે. અને આપની આસપાસ જો કોઈ પણ સારી પ્રવૃત્તિ થતી હોય તો અમારું ધ્યાન દોરો, અને ગેરબંધારણીય ગેરકાનૂની પ્રવૃત્તિ થતી હોય તો પણ, કારણ કે આપણો એક રાષ્ટ્રીય ધર્મ છે કે જે કંઈ પણ ખોટું થતું હોય તો એના માટે આપણે જવાબદાર બની અને એને પ્રકાશમાં લાવી. તો ફરી બેનનો ખૂબ ખૂબ આભાર. ત્યાં સુધી રજા આપશો, જયમલસિંહ જાડેજાને રજા આપશો, અમારી ટીમને રજા આપશો, નવા વિષય સાથે નવી વ્યક્તિ સાથે ફરી મળીશું. નમસ્કાર.